સ્વામિનારાયણ સંપ્રદાયના વડા શ્રી પ્રમુખ સ્વામી મહારાજ આજે 95મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તે પ્રસંગે હરિભક્તોએ તેમના માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર દેશમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયની ખ્યાતિ કરનાર પ્રમુખ સ્વામી મહારાજ 95મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તે પ્રસંગે તેમના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના તેમના હરિભક્તોએ કરી હતી અને સમગ્ર વિશ્વમાં સ્વામિનારાયણના ભવ્ય મંદિરો બનાવી સંપ્રદાયના પ્રસાર પ્રચાર માટેની પ્રશંસા કરી હતી. આજના દિવસે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો તારીખ પ્રમાણે 95મો જન્મ મહોત્સવ છે. આમ તો BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આ મહોત્સવની ઉજવણી માક્ષર સુદ 8મના દિવસે થાય છે, એટલે આનો ભવ્ય ઉત્સવ 19મી ડિસેમ્બર માક્ષર સુદ 8મના દિવસે સૌરાષ્ટ્રમાં બોટાદની પાસે સારંગપુર ગામની અંદર સાંજે 5થી રાત્રે 8 વાગ્યા સુધી યોજાશે, જેમાં લાખો ભક્તો દેશ અને પરદેશથી પધારશે. પણ આજે તારીખ પ્રમાણે જ્યારે એનો જન્મોત્સવ છે ત્યારે આજના દિવસે ખાસ ભગવાન સ્વામિનારાયણને અમે પ્રાર્થના કરીએ કે પરમ પૂજ્ય પ્રમુખ સમારંભનું સ્વાસ્થ્ય નિરામય રહે, વર્ષો સુધી આ ભારત તેમજ વિશ્વની જનતાને પોતે સુખ આપતા રહે, અધ્યાત્મ જ્ઞાનના પિયુષ પાતા રહે, એવી ખાસ આજના દિવસે અમે સર્વ સંતો હરિભક્તો પ્રાર્થના કરીએ છીએ. આજના દિવસે S9 ન્યૂઝ દ્વારા જ્યારે પરમ પૂજ્ય સ્વામી શ્રી સુખાકારી માટેની જ્યારે વિચારણા થઈ રહી છે ત્યારે S9 ને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે જેમણે પણ સમાજની અંદર ખૂબ સારામાં સારી રીતે સેવા એ પોતે કરી રહેલી છે. આ ચેનલ સારામાં સારી રીતે વિકાસ પામે એ પણ આજના શુભ દિવસે અમે સ્વામિનારાયણ ભગવાન અને પ્રમુખ સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયને માત્ર પૂજા અર્ચના સુધી સીમિત ન રાખતા વિવિધ સેવાના કાર્યો થકી સેવાની અખંડ જ્યોત સમગ્ર વિશ્વમાં પ્રગટાવી છે. સમગ્ર દેશમાં વિવિધ સ્થળોએ પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી શાળાઓ, હોસ્પિટલો, ફાર્મસી કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ તથા વિદ્યાર્થીઓ માટેની હોસ્પિટલો પણ જોવા મળે છે. આ કાર્ય કરી અન્ય સમાજ માટે ભવ્ય ઉદાહરણ પ્રમુખ સ્વામી પૂરું પાડી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.